પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગ્રુપ ગામ પંચાયતમાં આવેલ જીઆઈડીસીમાં લાલ બંગલા વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો નિકાલ નહીં થતા સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કરવામાં આવ્યો। સરકારી દ્વારા વિકાસના કામો અને સ્વચ્છતાના નામો લાખો રૂપિયાના ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે હાલોલ તાલુકાની પ્રતાપપુરા ગ્રામ પંચાયત માં જીઆરડીસી આવેલ ભાગ બંગલાના લોકોને ઉભરાતી ગટરોના કારણે ગંદકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેટલા સમયથી સ્થાનિક લોકો દ્વારા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પંચાયત દ્વારા સફાઈ કરવા નિષ્ફળ નીવડી છે, જેના કારણે રહીશો દ્વારા હોબારો કરવામાં આવ્યો હતો। પંચાયત દ્વારા જણાવ્યું હતું કે આ વિસ્તારનો ઘરવેરો પાણીવેરો જીઆરડીસી લઈ રહી છે, જે પંચાયતમાં નથી લાગતો। જો હાલોલ તાલુકા વિકાસ અધિકારી સ્થળની મુલાકાત લે તો ત્યાંના વસતા પરિવારજનોની હાલત જોવા મળે। સ્થાનિક અધિકારીઓની બેદરકારીના કારણે લાલ બંગલામાં રહેતા લોકોને ગંદકીનો સામનો કરવો પડે છે। હવે જોવું રહ્યું કે આ ઉભરાતી ગટરોની સફાઈ ગ્રામ પંચાયત કરશે કે જીઆઈડીસીના સત્તાધીશો કરશે, તે તો આવનારો સમય જ બતાવશે। કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ। તમારે શું પરિસ્થિતિ છે? મારે અમારા ઘરમાં અમારા ઘર બાજુ બહુ બધું પાણી આવી રહ્યું છે, નારાયણનગરનું। શાનું પાણી આવી રહ્યું છે? આ વરસાદનું ને ગંદકીનું ગટરનું પાણી આવે છે, રોગચાળો ફાટે છે, એમાં ઈયળો પડી ગઈ છે પાણીમાં। અમારા છોકરા બૈરા બધા બીમાર પડ્યા છે, કોરોનાનો કેસ થાય છે। અમે સભ્યને કીધું છે, પણ સભ્યએ બી સરપંચને કીધું છે, પણ સરપંચ અહીં આવતો નથી, અહીંની તલાટી બેન આવતા નથી અને અહીંની સંભાળ લેતા નથી, તે કારણે આ પાણીનો નિકાલ કઈ આવે એ તમારા સભ્યને ચૂંટીને તો સરપંચ થયા છે, તો સભ્યનું ના સાંભળે તો પરિસ્થિતિ શું થશે? શું નામ તમારું? મારું મંજુલાબેન વિષ્ણુચંદ ગુપ્તા।